पत्रांक 381 पत्रांक 381 प्रभु श्री ऊपर छे एम प्रश्न विराम करे छे मुनिश्री लल्लूजी पत्रांक 381 सुईगणांग सूत्र नो जोग होय सुईगणांग सूत्र नो जोग होय तो तेनु बीजू अध्ययन तथा उदक पेढ़ाल वालू अध्ययन वाँचवानो परिचय राखजो। सुईगणांग सूत्र नो जोग होय तो तेनु बीजू अध्ययन तथा उदक पेढ़ाल वालू अध्ययन वाँचवानो परिचय राखजो। तेमज उत्तराध्ययन मां केटलाक वैराग्यादि चरित्र वाला अध्ययन वाँचता रहेजो। अने प्रभातमा वेला उठवानो परिचय राखजो। अने प्रभातमा वेला उठवानो परिचय राखजो। एकांतमा स्थिर बैसवानो परिचय राखजो। माया एटले जगत लोकनु जेमा वधारे वर्णन कर्युं छे एवा पुस्तको वाँचवा करता जेमा सत्पुरुषना चरित्रो अथवा वैराग्य कथा विशेष करीने रहे थे तेवा पुस्तकोनो भाव राखजो। जेमा सत्पुरुषना चरित्रो अथवा वैराग्य कथा विशेष करीने रही थे तेवा पुस्तकोनो भाव राखजो। आ संक्षिप्त पत्र प्रवशी पर पालेवे लख्यो छे जेमा कहूं के सुई गणांग सूत्र नो जोग होय तो तेनु बीजू अध्ययन वाँचो तथा उदक पेढ़ाल वालू अध्ययन वाँचवानो परिचय राखजो। एक मागधी में सुई गणांग कहे अने संस्कृत में सूत्र कृतांग कहे छे। आप द्वाद सांगी नु बीजू अंग छे पहलू आचारांग बीजू सूत्र कृतांग अथवा सुई गणांग। तेमा प्रवचन लख्यू के बीजा बीजू अध्ययन सुईगणांग सूत्र नो जोग होय तो तेनु बीजू अध्ययन वाँचो तथा उदक पेढ़ाल वालू अध्ययन वाँचवानो परिचय राखजो। आमा सूत्र कृतांग में बीजा अध्ययन नु नाम वैताली अध्ययन छे। आखो अध्ययन ब्रह्मचार्य प्रज्ञावुद में एक पाठ लीधो छे आखो ज नाम आ अध्ययन आखू वैताली अध्ययन आ नामे प्रज्ञावुद नो आखो पाठ लख्यो छे। आज भाव बधो त्यां लीधो छे એમાંની અમુક ગાથાઓ આપણે સૂત્રમાં જે છે એનો અર્થ જોઈએ કે આમાં બીજા અધ્યયનો શું છે તો જેમ કૃપાળદેવે 375માં પત્રમાં કહ્યું કે આ કર્મ ક્લેશ સાથી ત્રુટે તો કે બોધ પામવાથી ત્રુટે એમ જે કહ્યું અને ત્યાં એમ કહ્યું કે આ પ્રથમ અધ્યયન વાંચજો। પ્રથમ અધ્યયન ઉદ્દેશામાં આ કહ્યું છે સુઈગણાંગના પ્રથમ અધ્યયન સંબંધીની વાત સાર એમણે 375માં પત્રમાં આપ્યો। હવે 381માં પ્રવૃષ્ણે લખે છે એ પણ પ્રવૃષ્ણ ઉપર જ હતો આમાં કહે છે કે એનું બીજું અધ્યયન પણ વાંચજો। બીજા અધ્યયનનો ભાવ એમ છે સૂત્રકૃતાંગ અધ્યયન બીજું વૈતાલીય નામે પ્રથમ ઉદ્દેશ તેમાં ગાથા પહેલી નો અર્થ વાંચું છું ખાલી અર્થ જ તમે સારી રીતે સમજો વા બોધ પામો। ભગવંત કે છે તમે સારી રીતે સમજો વા બોધ પામો શા માટે તમે બોધ પામતા નથી શા માટે તમે બોધ પામતા નથી ખરેખર જીવોને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિરૂપ બોધિપણું પરલોકમાં પામવું દુર્લભ છે જેમ રાત્રિ અતિક્રમેલી પાછી આવતી નથી તેમ જીવન પણ ફરી મળવું સુલભ નથી। પ્રથમ ઉદ્દેશાની પહેલી ગાથાનો ભાવ છે સૂત્રકૃતાંગમાં અધ્યયન બીજામાં કે ભવ્યો તમે સારી રીતે સમજો હવે બોધ પામો। શા માટે તમે બોધ પામતા નથી શા માટે વસ્તુના સ્વરૂપને સમજતા નથી ખરેખર જીવોને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિરૂપ બોધિપણું એ પરલોકમાં પણ પામવું અતિ દુર્લભ છે રત્નત્રયની પ્રાપ્તિ સર્વકાળ દુર્લભ છે
तो हवे तमने जोग आव्यो छे तो तमे सम्यक दर्शन नान चारित्राणी मोक्ष मार्ग ये आप पाममानो जोग छे तो ये भव्य तमे हवे केम पामता नथी। એટલે આપણું દુઃખ જ્ઞાની પુરુષોને છે, આપણને આપણા સ્વરૂપનું ભાન નથી, અને ક્યારે ગતિમાં કેવા દુઃખ છે એનું પણ સદ્ધાન નથી। માટે જોઈએ એવો વૈરાગ્ય કે પુરુષાર્થ બળ જાગતું નથી। પણ જ્ઞાની પુરુષો અનંતી દયાથી કહે છે કે હે જીવો, તમે હવે બોધ પામો, શા માટે બોધ પામતા નથી? આવો અવસર છે તો ખરેખર જીવોને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ રૂપ બોધી પડું, પરલોકમાં પણ પામવું અતિ દુર્લભ છે। જેમ રાત્રિ અતિક્રમેલી પાછી આવતી નથી, તેમ જીવન પણ ફરી મળવું સુલભ નથી। રાત્રિ અતિક્રમી ગઈ, પ્રભાત થયું, હવે ભાવ નિદ્રા તળવાનો પ્રયત્ન કરજો। દિવસ વ્યતીત થઈ ગયો, કાલ વ્યતીત થઈ ગયો, હવે કાલ પાછી લાવ્યો હતો, ગયેલો વખત પાછો આવતો નથી, માટે આ સમયનો સદુપયોગ કરી લો, કેમ કે અવસર બેર બે નહીં આવે। બીજી ગાથા મૂકે છે, કોઈ બાળ અવસ્થામાં જ નાશ પામે છે, અથવા કોઈ વૃદ્ધ અવસ્થામાં જ નાશ પામે, કોઈ ગર્ભમાંથી જવે છે, તેવા તેને હે મનુષ્યો તમે જુઓ, જેમ બાજ પક્ષી તીતર પક્ષીને મારી નાખે, તેમ આયુના ક્ષયમાં પ્રાણીનું જીવન તૂટી જાય છે। કોઈ બાળ અવસ્થામાં જ મરી જાય છે, કોઈ વૃદ્ધ અવસ્થામાં મરે, અને કોઈ તો ગર્ભમાં ચવી જાય છે, ગર્ભમાં આવીને ચવી જાય, તેવા તેને હે મનુષ્યો તમે જુઓ, વિચારો એ સંબંધી, જેમ કે બાજ પક્ષી તીતર પક્ષીને મારી નાખે, તેમ આયુના ક્ષયમાં પ્રાણીનું જીવન તૂટી જાય છે। માટે તમારું પણ આયુષ્ય ક્યારે નાશ પામી જશે, એટલે તૂટી જશે, તે જ્યાં સુધી આયુષ્ય આત્મા છે ત્યાં સુધી તમે પણ આત્માનું હિત કરી લો। ત્રીજી ગાથામાં કહે છે, માતા પિતાના સ્નેહને લીધે કે સ્ત્રી પુત્રાદિના સ્નેહને લીધે ધર્મ ન કરે તો તે કુટુંબ સંસારમાં પરિભ્રમણના કારણ થાય, અને તેથી જીવની પરલોકમાં પણ સદગતિ થતી નથી। માતા પિતાના સ્નેહને લીધે કે કુટુંબાદી સ્ત્રી પુત્રાદિના સ્નેહને લીધે જો ધર્મ ન કરે, વસ્તુ સ્વરૂપને નહીં પામે, તો એ સંસારમાં પરિભ્રમણના કારણ થાય છે। માતા પિતા સ્ત્રી પુત્રાદિ કુટુંબ પ્રત્યેનો રાગ એને સંસાર વધારનારો થયો, અને તેથી જીવની પરલોકમાં સદગતિ થતી નથી। ચોથી ગાથા, આ જગતમાં જુદા જુદા કર્મ ભોગવવાના સ્થાનો છે, કર્મોથી જીવ પરિભ્રમણ કરે છે, પોતે કરેલા કર્મ વડે તે નરકાદી સ્થાનોને પ્રાપ્ત થાય છે, અને કર્મોને ભોગવ્યા સિવાય તેથી મુક્ત થતા નથી। એટલે આ જગતમાં સર્વ જીવો છે તે જુદા જુદા ભોગવવાના સ્થાનો જે રહ્યા છે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત તે શિષ્યા કહી સંક્ષેપે સાવ। એટલે કર્મ ભોગવવાના સ્થાન જગતમાં અશુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાય, અને અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિતન ક્યાંય, સંસારી જીવ કર્મ રહિત છે નહીં, કાં તો સંસારી કાં સિદ્ધ જીવ છે, સિદ્ધ મોક્ષ સ્થાનમાં બિરાજે છે, પણ સંસારી જીવ તો કોઈની કોઈ ગતિમાં હોય છે, અને એને જન્મ જરા શોક ચિંતા કે આદિ વ્યાધિ ઉપાધિના દુઃખ ભોગવવા જ પડે છે। એમ કર્મોથી જીવ સર્વત્ર પરિભ્રમણ કરે છે, પોતે કરેલા કર્મ વડે તે નરક આદિ નરક નિગોદાદિ કે તિર્યંચાદિ કે મનુષ્ય દેવલોક આદિ સ્થાનોને પ્રાપ્ત કરે છે, અને કર્મોને ભોગવ્યા સિવાય તેથી મુક્ત થતા નથી। જે કરતા છે ત્રીજું પદ માટે ભોગતા છે, કરેલા કર્મ તો ભોગવવા જ પડશે। માટે હે ભવ્યો, તમને આ દુઃખ ગમતું ન હોય તો નવા કર્મ બાંધો નહીં। પાંચમી ગાથામાં કહે છે, દુઃખી થયેલા દેવો ગંધર્વ રાક્ષસ અસુરો ભૂમિચરો તિર્યંચો રાજા સામાન્ય મનુષ્યો મોટા શેઠિયાઓ બ્રાહ્મણો તેઓ પણ પોતપોતાના સ્થાનને તજે છે। ગમે એટલા મોટા શેઠ હોય કે ભલે દેવ હોય ગંધર્વ હોય રાક્ષસ હોય અસુર હોય ભૂમિચર હોય કે ખેચર હોય કે
તિર્યંચ હોય, રાજા હોય કે સામાન્ય મનુષ્ય હોય કે બ્રાહ્મણો, બધા પોતપોતાના સ્થાનને તજે છે. માટે આ વાસ આપણો અહીંયા અસ્થિર છે, શાશ્વત નિવાસ નથી એમ માની અને આત્માને ઓળખી લો. ભાવાર્થ, મરતી વખતે સર્વ પ્રાણીને દુઃખ થાય છે તેથી આ ગાથામાં દુઃખ શબ્દ મૂક્યો છે. છઠ્ઠી ગાથા, ઈચ્છા તથા પૂર્વ પરિચયો વડે આસક્ત કાળે કરીને કર્મના ફળને સહન કરનારા જીવો છે. જેમ તાડ ફળ ડીટાથી છૂટા થઈને નીચે પડે છે, તેમ આ પ્રમાણે પોતાના આયુષ્યના ક્ષયથી જીવ જીવનથી રહિત થઈ જાય છે. જેમ ઝાડ તાડ ઉપર, વૃક્ષથી તાડ ઉપરના ફળમાં, ઝાડ ઉપરથી ફળ તૂટીને નીચે પડી જાય, તેમ આ પણ એનું પણ આયુષ્ય એક દિવસે જરૂર ક્ષય થવાનું છે એમ માનો. સાતમી ગાથા, જે બહુશ્રુત હોય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય, ભિક્ષુક હોય, પણ જો તે માયા વડે કરીને અસત અનુષ્ઠાનથી મૂર્છિત છે તો તેવા જીવો કર્મથી તીવ્ર પીડાય છે. ગમે એટલા શાસ્ત્રોનો જાણકાર હોય, બહુશ્રુત હોય, ધાર્મિક હોય, બ્રાહ્મણ હોય, ભિક્ષુક હોય, મુનિ હોય, પણ જો તે માયા વડે કરીને અસત અનુષ્ઠાનથી મૂર્છિત છે, અજ્ઞાન વડે કરીને, મિથ્યાત્વ વડે કરીને જો એ મિથ્યા અનુષ્ઠાનથી મૂર્છિત થયેલો છે તો એ કાળે કરીને તીવ્ર કર્મથી જ પીડાય છે. ભલે એ ત્યાગ આદરે, પણ મૂળમાં જો મિથ્યાત્વ છે તો એનું ભિક્ષુકપણું, બ્રાહ્મણપણું, બહુશ્રુતપણું બધું એને ભ્રમણ જ કરાવે છે. ગાથા આઠમી, જુઓ કે વિવેકને માટે તૈયાર થયેલા કોઈ દર્શન વાળા, સંસાર સમુદ્રને તરવાની ઈચ્છા વાળા આ સંસારમાં મોક્ષ અથવા તેના ઉપાયરૂપ સંયમને કહે છે, પણ પોતે સંયમને ધારણ કરતા નથી. કે જો વિવેકને માટે તૈયાર થયેલા કોઈ ધર્મવાળા લોકો, સંસાર સમુદ્રને તરવાની ઈચ્છાવાળા આ સંસારમાં મોક્ષ અથવા તેના ઉપાયરૂપ સંયમને કહે છે, કે સંયમ લ્યો એમ કહે છે, બીજાને કહે છે, પણ પોતે સંયમને ધારણ કરતા નથી. તે માર્ગને પ્રાપ્ત થયેલો તું કેવી રીતે આ લોક તથા પરલોકને જાણીશ? એ બંનેની વચ્ચે જીવ પોતાના કર્મોથી પીડાય છે. માત્ર બીજાને શાસ્ત્રનો ઉપદેશ આપીએ કામ નહીં થાય, તે પ્રમાણે પોતાના કર્મો ને નિવર્તાવવાનો પુરુષાર્થ પોતાને જ કરવો પડશે. ગાથા નોમી, જોકે નગ્ન થઈને અથવા કૃશ થઈને તપ કરે અથવા માસ માસને અંતે પારણું કરે, પણ જો તે માયાથી યુક્ત જણાય છે અથવા માયાયુક્ત છે તો તે ભવિષ્યમાં અનંત કાળ સુધી ગર્ભપણું ધારણ કરશે. નગ્ન થઈને ભલે વિચરે, અનેક પ્રકારના તપ કરીને શરીરને ક્રશ કરી દે, માસ માસના ઉપવાસ કરે, પણ જો માયાથી યુક્ત છે, અંદરમાં આશય બીજો છે, બહાર દેખાવાનું બીજું, અંતરમાં કઈ આશય જુદો છે, તો એ માયાથી યુક્ત તે ભવિષ્યમાં અનંત કાળ સુધી ગર્ભપણું ધારણ કરશે. તો તે ગર્ભ અનંતા લેશે બોલે બીજું અંગરે. ગાથા દસમી, હે પુરુષ, પાપ કર્મથી તું નિવર્ત. મનુષ્યનું જીવન અંતવાળું, મનુષ્યનું જીવન અંતવાળું છે. આ લોક કામ ભોગોમાં મૂર્છિત થયેલો અને મગ્ન છે, જેની ઇન્દ્રિયો વશમાં નથી એવા મનુષ્યો મોહ પામે છે. હે પુરુષ, તું પાપ કર્મથી હવે નિવર્ત, પાપ કરવાથી હવે દૂર થા ને છોડી દે, કેમ કે મનુષ્ય જીવન છે તે અંતે અંતવાળું છે, એટલે એનો પણ અંત આવશે, તો સર્વકાળ અહીંયા રહેવાનો નથી. માટે આ લોક તો આખો કામ ભોગવમાં મૂર્છિત થયેલો અને તેમજ મગ્ન છે, અને જેની ઇન્દ્રિયો વશમાં નથી એવા જ મનુષ્યો મોહ પામે છે, એનો જ મોહ વધે છે. માટે તું પાપથી નિવર્ત, ઇન્દ્રિયોનો જય કર. ગાથા અગિયારમી, સંયમી સંયમ યત્ન કરતો એવો તું વિચાર, સંયમી છે, દીક્ષિત છે, તો તું સંયમ યત્ન કરતો વિચાર. સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ દુર્ગમ બને છે, સૂક્ષ્મ પ્રાણીઓથી યુક્ત માર્ગ દુર્ગમ બને છે,
અહીંયા ઇરિયા સમિતિ પૂર્વક વર્તવાનો ઉપદેશ છે. ભગવાનની આજ્ઞા પ્રમાણે સંયમ પ્રત્યે એમ વીર ભગવાને અરહંતોએ સમ્યક કહ્યું છે. એટલે જે માર્ગમાં સૂક્ષ્મ પ્રાણીઓ હોય તો ત્યાં ઇરિયા સમિતિ પૂર્વક વર્ત, એટલે અષ્ટ પ્રવચન માતા એ મુનિનો ધર્મ છે. એટલે ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, યશના સમિતિ, આદાન ભંડમત અને પારિસ્થાપણિકા સમિતિ આ પાંચ સમિતિઓ છે. અને મન ગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ એ અષ્ટ પ્રવચન માતા મુનિનો ધર્મ છે. જો સંયમી છે તું તો સંયમમાં યત્ન કરતો એવો તું વિચાર, એટલે અષ્ટ પ્રવચન માતાનું પૂરું ધ્યાન રાખ. જેમ ભગવાને આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગ પૂર્વક જ ચાલવું, ઉપયોગ પૂર્વક બોલવું, ઉપયોગ પૂર્વક આહાર લેવો વગેરે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ વર્તવું. ગાથા 12મી. વીર પુરુષો હિંસાદી પાંચ પાપોથી વિરક્ત હોય છે, આરંભ પરિગ્રહથી દૂર હોય છે, ક્રોધ માન માયા લોભને પીસનારા હોય છે, મન વચન કાયાથી સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રાણીઓને હણતા નથી. વીર પુરુષો છે તે તો અહિંસા ને હિંસા આદિ પાંચ પાપો, હિંસા, ઝૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ, પરિગ્રહ ગ્રહણ નો ભાવ, એ વીર પુરુષો આ પાંચ પાપોથી વિરક્ત હોય છે, આરંભ પરિગ્રહથી દૂર હોય છે. મુનિઓ પંચ મહાવ્રત ધારી તે આરંભ પરિગ્રહ કરે નહી, આચરે નહી. ક્રોધ માન માયા લોભને પીસનારા હોય છે, કશાય ભાવોમાં તણાતા નથી એથી દૂર હોય છે. મન વચન કાયાથી સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રાણીઓને પણ હણતા નથી. જે મુનિઓ છે એ તો ત્રસ્ત કે સ્થાવર સર્વ જીવો ને મારવાની એ પ્રતિજ્ઞા લે છે. ગ્રસ્તને તો હજુ સ્થાવર જીવો ની પ્રતિજ્ઞા નથી, કેમ કે એને રાંધવું વગેરે અનેક હિંસાના કામો, રસોઈ કરવી વગેરે કરવા પડે છે. જયારે મુનિઓને તો એ પણ કઈ નથી, એ કોઈ કાચા પાણીને પણ અડે નહીં, લીલોતરીને અડે નહીં વગેરે, સર્વથા પાળે છે. સ્થાવર અને સૂક્ષ્મ સર્વ જીવોને એમને ત્યાગ હોય છે. મન વચન કાયાથી સૂક્ષ્મ તથા સ્થૂળ પ્રાણીઓને તે હણતા નથી, પાપથી વિરક્ત હોય છે અને ક્રોધાદી ઉપશમ થવાથી શાંત હોય છે. એના કષાયો સમી ગયા હોય, અંતાનુમંદી પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની, બાર કષાયો જેના ગયા તે જ મુનિવ્રતને યોગ્ય હોય છે. માત્ર સંજોલન કષાયો હોય છે એ ક્રોધાદી એમના ઉપશમ થવાથી શાંત હોય છે, અથવા મુક્ત જીવોની સમાન ઉપશાંત હોય છે. તે સાચા આત્મજ્ઞાની મહાત્માઓ છે. 13મું. માત્ર એકલો જ હું શીત આદિ દુઃખથી પીડાતો નથી, પણ આ લોકમાં બીજા પ્રાણીઓ અત્યંત દુઃખોથી પીડાય છે એમ જ્ઞાનાદી વડે તે જુએ. એટલે કે મને જ કઈ આ ઠંડી ગરમી આદિ કઈ બધા દુઃખો મને જ પીડતા નથી, આ લોકમાં બધા પ્રાણીઓ આવી રીતે અત્યંત દુઃખોથી પીડાય છે એમ જ્ઞાનાદી વડે જુએ, વિચારે. ક્રોધાદિથી ન જીતાયેલા એવા મહાસત્વને પરિસાદી આવી પડે તો તેને સહન કરે. ક્રોધાદી થી ન જીતાલા એવા બીજા પ્રાણીઓ આવીને પરિસહ કરે તો પણ એને સહન કરે. તપ, સંયમ તથા પરિસહ સહન કરવામાં પોતાના બળ વીર્યને છુપાવે નહીં. તપ કરવામાં, સંયમ પાળવામાં પરિસહ આવે તો એને સહન કરવામાં પણ પોતાના બળ વીર્યને છુપાવે નહીં, પણ પરિસહોને જીતે. 14મી ગાથા. ભીત ઉપર લેપ ઉખેડવાથી જેમ તે ક્રશ થઈ જાય છે તેમ અંશનાદી વડે દેહને ક્રશ કરે, અહિંસાને જ ધારણ કરે. મુનિએ આ મોક્ષ માટે અનુકૂળ, મુનિને મોક્ષ માટે આ અનુકૂળ ધર્મ કહ્યો છે. ભીત ઉપરનો લેપ ઉખેડવાથી ભીત ક્રશ થાય એટલું એનો પાતળી થઈ, તેમ અંશનાદી વડે એ દેહને ક્રશ કરે, અહિંસા આદિ વ્રતને ધારણ કરે, મોક્ષ માટે, મુનિઓને માટે મોક્ષને અર્થે આ જ અનુકૂળ ધર્મ કહ્યો છે, એટલે કે કષાયોને ઘટાડવા. ગાથા 15મી. રજથી ખરડાયેલો પક્ષી જેમ પાંખોને ખંખેરીને રહેલી રજને દૂર કરે છે, આ જ પ્રમાણે મોક્ષ જેનો સમીપ છે એવા તપસ્વી મહાન કર્મનો નાશ કરે છે. રજથી ખરડાયેલો પક્ષી જેમ પાંખોને ખંખેરીને રહેલી રજને દૂર કરે,
પાંખો ઉપર ધૂળ પડી હોય તો પાંખ ને ખંખેરી ને જેમ એ ધૂળ ઉડાડી દે, આજ પ્રમાણે મોક્ષ જેનો સમીપ જ છે તેવો તપસ્વી મહાન કર્મ નો નાશ કરે છે. એ પણ કર્મરૂપી રજને તપ વડે ઉડાડી દે છે. કેમ કે તપસ્વી કોનું નામ? કે જે તપ વડે સર્વ કર્મોને દૂર કરે એનું નામ જ તપસ્વી છે. આ પ્રમાણે આ બીજા અધ્યયનમાં લખેલું છે. આ થોડી ગાથા આપણે જોઈ. એ અધ્યયનને કૃપાળદેવે પ્રભુશ્રીને વાંચવા કહ્યું. સુઈગડાંગ સૂત્રનો જોગ હોય તો તેનું બીજું અધ્યયન તથા ઉદક પેઢાલ વાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો. ઉદક પેઢાલ વાળું અધ્યયન એ શું છે? એ સાતમો, એ બીજા ઉદ્દેશામાં સાતમો વિભાગ છે. તે સ્વતીર્થિક સાથે વાત. ઉદક પેઢાલ નામનો એક મુનિ છે. ઉદક પેઢાલ એમ નામના ભગવાન પાર્શ્વનાથના શિષ્ય પાસે એને દીક્ષા લીધેલી. હવે એક વાર શું બને છે કે એક લેપ નામનો શેઠ હોય છે. શેઠ, લેપ નામનો શેઠ, એને ભગવાન મહાવીર પ્રત્યે ખૂબ ભક્તિ છે અત્યંત. એ લેપ શ્રાવક સ્ફટિક જેવા, તે લેપ શ્રાવક સ્ફટિક જેવા ઉજ્જવળ યશવાળો અને પ્રખ્યાત હતો. તેના ગ્રહ દ્વાર સદા ઉઘાડા રહેતા. કોઈ પરતીર્થિક તેના ઘરમાં પ્રવેશ કરે અને પોતાનો ધર્મ કહે તો તેના અનુચરો પણ તેથી ચલાયમાન નહીં થાય. એટલો બધો દ્રઢ શ્રદ્ધાવાન ભગવાન મહાવીર પ્રત્યે કે એના ઘરમાં કોઈ બીજા ધર્મના સાધુઓ પણ આવે અને એના સેવકોને પણ કંઈ કહે તો પણ એ અનુચરો પણ ચલાયમાન નહીં થાય. એના નોકરો પણ બધા ધર્મ દ્રઢ એવા. તેથી તેને ત્યાં સર્વનો પ્રવેશ હતો અને એ રીતે ઘણાને સત્ય ધર્મનો એ ઉપદેશ પમાડતો. વળી આઠમ, ચૌદશ અને પૂનમ એ મહિનામાં પાંચ તિથિ પરિપૂર્ણ રૂડા પ્રકારે પૌષધને પાળતો. પ્રૌષધ લઈને અપાશ્રમ જ રહે મુનિની જેમ એ દિવસ ગાળે આઠમ ચૌદશ વગેરે. વળી જૈન ધર્મને પાળતા એવા જે શ્રમણ બ્રાહ્મણ તેને શુદ્ધ આહાર જલતી તે સંતોષ પમાડતો હતો. તે લેપ શ્રેષ્ઠી શીલ વ્રત ગુણ વિરમણ પચખાણ પૌષહાદિક ઉપવાસ આદિથી પોતાના આત્માની ભાવના કરતો ધર્માચરણ યુક્ત રહેતો હતો. હવે લેપ નામના ગ્રહપતિએ જ્યાં ત્યાં ઘર બંધાવતા વધેલા ઘણા બધા એના મકાનો કઈ બંધાવ્યા છે તેમો જે કાટમાલ વધ્યો એ જ્યાં ત્યાં ગ્રહપતિએ લેપ ગ્રહપતિએ ઘર બંધાવતા વધેલા પાટ પીઠિકા આદિ ઉપકરણો વડે નિપજાવેલી એક શેષ વદિયા નામની ઉદકશાળા તે નાલંદા પરાના ઉત્તર પૂર્વ દિશા ઈશાન ખૂણે ઘણી મોટી સેંકડો સમ ઉપર રહેલી પ્રાસાદવંત અને દર્શનીય તે ગ્રહપતિએ કરાવેલી હતી. બધા મકાનો બાંધતા જે કાટમાલ વધ્યો એની એક ઉદકશાળા બનાવી, જે સેંકડો સ્તંભો ભરેલી એટલી મોટી બનાવી. પ્રસાદવંત અને દર્શનીય તે ગ્રહપતિએ કરાવેલી હતી. તે શેષ વદિયા ઉદકશાળાની ઈશાન કોણની દિશાએ હસ્તિયામ નામે વનખંડ બગીચો મુનિઓને રહેવાના આરામ સહિત હતો. મુનિઓને રહેવા માટે એક બગીચો તેમાં હતો. ત્યાં મુનિઓ આવીને ઉતરતા. હવે તે વનખંડ બગીચાને વિશે ભગવાન શ્રી ગૌતમ સ્વામી સાધુના પરિવાર સહિત આવી આરામ હેઠળ રહ્યા હતા. આજે લેપ શેઠીએ શેઠે આ ઉદકશાળા બનાવી અને એમાં બગીચો હતો. ત્યાં મુનિઓ આવીને વિશ્રામ કરતા, વિહાર કરતી વખતે ત્યાં ભગવાન ગૌતમ સ્વામી એમના સાધુ પરિવાર સહિત ત્યાં આવીને રહ્યા. તે વખતે ઉદક નામે નિર્ગ્રંથ પેઢાલનો પુત્ર અને શ્રી પાર્શ્વનાથના શિષ્યનો શિષ્ય ગોત્રથી મેદાર્ય એવો તે ઉદક પેઢાલ સાધુ જ્યાં ભગવાન શ્રી ગૌતમ સ્વામી રહ્યા હતા ત્યાં તેમની પાસે આવ્યો. ત્યાં આવીને શ્રી ગૌતમ સ્વામી પ્રત્યે બોલ્યો કે હો આયુષ્યમાન ગૌતમ, તમે તમારી મને તમારી સમીપે પ્રશ્ન પૂછવો છે. તે વિશે જેમ તમે શ્રી મહાવીર પાસેથી સાંભળ્યું હોય તેમ કહેશો. હું જે પ્રશ્ન કરું છું તેનો જવાબ તમે ભગવાન મહાવીર પાસેથી જેમ સાંભળ્યો એમ જ કહેશો. તમે શ્રી મહાવીર સ્વામી પાસેથી સાંભળ્યું હોય તેમ કહેશો. ગૌતમ સ્વામી બોલ્યા, અહો આયુષ્યમાન ઉદક, તમારો પ્રશ્ન સાંભળીને હું વિચારીને
पुत्र यथा तथ्यापीस त्यारे ते उदक पेडाल पुत्र वाद सहित आ प्रकारे बोलो। अनेक प्रश्नों कर्या छे, एमो मूल एक प्रश्न एने एवो कर्यो के श्रावक ने तो त्रस जीवना घात नो त्याग छे। श्रावक त्रस हलता चालता जीवो ने मारे नहीं, जेम के आपने पण सात वेसन नो त्याग नो नियम करावे त्यारे आपने शिकार करवो नहीं, એટલે જાણી જોઈને કોઈ જીવને મારવો નહીં। એ શ્રાવકના વ્રતમાં એ ત્રસ જીવની હિંસા કરતો નથી જાણી જોઈને, પણ સ્થાવરની અને છૂટ છે। અનર્થ દંડ બાર વ્રત લે તો અનર્થ દંડ ન કરે, પણ પાણી અગ્નિ વનસ્પતિ વગેરેમાં આ સ્થાવર જીવોની હિંસા થાય છે એટલે એનો એને નિયમ નથી। તો કે શ્રાવકને ત્રસ જીવના ઘાતનો તો નિયમ છે, અને પૂર્વ જન્મમાં જે त्रस काय हतो ए मरीने हवे सावर थयो होय तो हवे श्रावक सावर नी हिंसा करे तो तेने त्रस जीवना घातनु पाप नहीं लागे। भगवान गौतम स्वामी ने एम पूछे छे आ उदक पेढाल के आगला भवमो ए त्रस जीव हतो, तो ए मरीने आ भवमो सावर बनी गयो एटले पृथ्वी पाणी अग्नि वायु वनस्पति मां आवी गयो अने एनी तो हिंसा ग्रस्त करे छे, तो हवे ग्रस्त ने ए त्रस मार्यानु पाप नहीं लागे। तेरे गौतम स्वामी के नहीं लागे, केम के हवे एनो भाव बदलाई गयो छे। हवे एनो पहला भमो ए त्रस्काय नो, तो हवे त्रस्काय नथी, तो एना अनेक प्रकारे ए प्रश्नो करे छे जात जातना। ए बधानु बहु ज विस्तार थी तर्क सहित जवाब आपे छे, माटे प्रभुशी ने आ आखो अध्ययन लांबू छे बहु, अने अनेक प्रकारना प्रश्नो छे जे विचारवामां पण समय जाय बहु, एटले ए वांचवानु प्रभुशी ने कृपा देव कहू छे। पेढाल नाम અંતે એનું સમાધાન થાય છે, અને પછી એ કહે છે કે હવે આપનો કહેલો બોધ મને બરાબર રૂચ્યો, આપે મારી બધી શંકાનું સમાધાન કર્યું, હવે આપ કહો તેમ કરું। ત્યારે એને પછી ભગવાન મહાવીર સ્વામી પાસે લઈ જાય છે ગૌતમ સ્વામી, અને ત્યાં એ ચતુર્યામી ધર્મ ચાર મહાવર તથા પાર્શ્વનાથ ભગવાનના સમયના એ પછી ભગવાન મહાવીરના કહેવાથી ચતુર્યામ ધર્મ મૂકીને પંચ મહાવ્રતને અંગીકાર કરે છે। આ પ્રમાણે આ ઉદક પેઢાલ નામનું અધ્યયન છે, વિસ્તારથી છે સુવિગળાંગ સૂત્રમાં। એટલે પ્રભુશ્રીને અહીંયા કહ્યું સુવિગળાંગ સૂત્રનો જોગ હોય તો તેનું બીજું અધ્યયન તથા ઉદક પેઢાલ વાળું અધ્યયન વાંચવાનો પરિચય રાખજો, તેમજ ઉત્તરાધ્યયનમાં કેટલાક વૈરાગ્યાદી ચરિત્રવાળા અધ્યયન વાંચતા રહેજો। ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કેટલાક ચિત્ર સંબુદ્ધિ વગેરેને જે વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવા અનેક દ્રષ્ટાંતો ખૂબ છે ઉત્તરાધીન સૂત્રમાં। દ્રષ્ટાંતો વડે જ વાત ભગવંતે સમજાવી છે, ભગવાનનો અંતિમ બોધ મહાવીર સ્વામીનો એ ઉત્તરાધીન સૂત્ર છે, તેમાં કેટલાક વૈરાગ્યાદી ચરિત્રવાળા અધ્યયન વાંચતા રહેજો, અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો, અને સવારમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો। પ્રવૃત્તિ તો અહીંયા ત્રણ વાગે અહીંયા ઉઠતા, અને ગોમઠ સારાદી ગહન ગ્રંથોનો અભ્યાસ ચાલતો, વાંચવાનું શરૂ થતું 11-12 વાગે તો પ્રભુશી આરામ કરે, ત્યાર પછી બ્રહ્મચારજી પ્રભુશી ઉપર આવેલા અનેક પત્રો હોય તેના જવાબ લખે પ્રભુશીના કહેવા પ્રમાણે, અને પાછા પ્રભુશી ઉઠે એના પહેલા તો તૈયાર 3 વાગ્યાના પહેલા, અને 3 વાગે ગોમઠ સારાદી ગ્રંથો વાંચવાનું શરૂ થાય પ્રભુશી આગળ, અને પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો, એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો, સ્વરૂપની વિચારણા કરવી હોય તો પણ એકાંતમાં બેસજો, અને સવારનો સમય બહુ જ શ્રેષ્ઠ છે, કેમ કે બધા વિકલ્પો શમી ગયેલા હોય, એટલે સવારમાં વહેલા ઉઠવાનો પ્રભાતમાં વહેલા ઉઠવાનો પરિચય રાખજો, એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો, એકાંતમાં સ્થિર બેસવાનો પરિચય રાખજો, સ્વરૂપ વિચારણા કરવી હોય તો કરી શકાય। માયા એટલે જગત લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખજો।
માયા એટલે જગત, આખું જે જગત એટલે વિશ્વ ચૌદ રાજલોક, એ જે ગ્રંથોમાં એનું વર્ણન છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય ઓછો કરજો. ઠીક, એકવાર આખા ચૌદ રાજલોકનું સ્વરૂપ જાણવું જોઈએ, કેવી રીતે છે, કેમ ઉપર દેવલોક કેમ છે, નીચે નરકો કેમ છે, આ મધ્ય લોકમાં અસંખ્યા દ્વીપ સમુદ્ર કેવી રીતે છે, કે નવ અનિદિશ વિમાન કે નવ ગ્રેવે કે પાંચ અનુત્તર વિમાન કેવી રીતે છે, જ્યોતિષ ક્યાં છે, ભુવનપતિ ક્યાં છે, વૈમાનિક ક્યાં છે, એ બધું એકવાર બધું જાણી લેવું જોઈએ. નિગોદ ક્યાં છે, અને એ જાણવું શા માટે, તો કે અનંત કાળથી આપણો આત્મા આ ચાર ગતિઓમાં જ રગડે છે, અનંત દુઃખ પામે છે. એટલે પૂરતું જાણીને વારંવાર એનો વિચાર વિશેષ વાંચવાનું મૂકી દઈ. માયા એટલે જગત, લોકનું જેમાં વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો, મહાપુરુષોના ચરિત્રો હોય, તીર્થંકરોના કે ચક્રવર્તીઓના કે શાલીભદ્ર કે ધનાભદ્ર વગેરે વૈરાગ્યપૂર્ણ જેમના જીવન છે, એમને સંસાર એકદમ કેવી રીતે ત્યાગી દીધો, જીવન કેવું નિર્મળ બનાવ્યું, એવા જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહેલી હોય. ભરત રાજાને કેવો વૈરાગ્ય થઈ ગયો, કે ભર્તુહરિને કેવો વૈરાગ્ય ઉપજ્યો, આવી જે વૈરાગ્યવાળી કથાઓ હોય, જે જીવને શિક્ષા આપે અને સંસાર ત્યાગવાનો ભાવ ઉપજે, સંસાર દુઃખરૂપ લાગે એવી વૈરાગ્ય કથાઓ કે સત્પુરુષના ચરિત્રો વિશેષ કરીને વાંચજો. જેમાં માયા એટલે જગત, લોકનું જેમાં વિશેષ વધારે વર્ણન કર્યું છે એવા પુસ્તકો વાંચવા કરતા જેમાં સત્પુરુષના ચરિત્રો અથવા વૈરાગ્ય કથા વિશેષ કરીને રહી છે તેવા પુસ્તકોનો ભાવ રાખજો, એવા પુસ્તકો વાંચવાનો ભાવ રાખજો. આ પ્રમાણે આ પત્ર 381 પૂરો થયો, વિવેચન નથી. પત્રાંક 382 આ પણ પ્રવૃત્તિ ઉપર છે. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, વૈરાગ ઉપશમ વાળા ગ્રંથો વિશેષ વાંચવા, જેટલું સિદ્ધાંત સંબંધી મહાપુરુષોએ કહ્યું છે તેથી વિશેષ વૈરાગ્ય ઉપશમ સંબંધીના ગ્રંથો ઘણા રચ્યા છે. કેમ કે વૈરાગ્ય ઉપશમ પરિણમ્યા વિના સિદ્ધાંત બોધ પરિણમી શકે નહીં. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, મત મતાંતરનો ત્યાગ કરવો, મત મતાંતરનો ત્યાગ કરવો, અને જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં, અસત્સંગાદિકમાં રૂચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. ત્રણ જેટલીનો પત્ર છે. જે વડે વિશેષ વૈરાગ્ય વધે, ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, એટલે ત્યાગ વૈરાગ ઉપશમને ભક્તિ જેમ વધે એવા ગ્રંથો વાંચો. જે વડે વૈરાગ્યની વૃદ્ધિ થાય તે વાંચન વિશેષ કરીને રાખવું, અને તેમાં પણ મત મતાંતરનો ત્યાગ કરવો. કે અમે દિગંબર છીએ, કે અમે શ્વેતામ્બર છીએ, કે અમે સ્થાનકવાસી છીએ, કે દેરાવાસી, આવું કે કોઈ નથી, અમે તો આત્મવાસી છીએ. આત્મા વિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે, એટલે મત મતાંતરના બધા ભાવો મૂકી દેવા. કેમ કે ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર, અને જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય એટલે કે મતનો આગ્રહ દ્રઢ થાય તેવું વાંચન લેવું નહીં. જેથી મત મતાંતરની વૃદ્ધિ થાય તેવું વાંચન લેવું નહીં, અસત્સંગાદિકમાં રુચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. અસત્સંગ જે વડે આત્મભાવથી દૂર થાય, આત્મભાવ પોષાય નહીં એવા વિષય કશાય ના નિમિત્તો કે છાપા કે કુગુરોના સંગો એ અથવા આત્મા સિવાયના બીજા બધા જ પરિચયો તે બધા ત્યાગ કરવા યોગ્ય છે. અસત્સંગાદિકમાં રૂચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે. આવી જે રૂચિ વિષય કશાયની કે પર આત્મા સિવાય બીજા બધા વિષયોની રૂચિ જ ઘટાડવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. વારંવાર એનો વિચાર કરવા યોગ્ય છે, એ રૂચિ વિલય કરવા યોગ્ય છે. અસત્સંગાદિકમાં રૂચિ ઉત્પન્ન થતી મટાડવાનો વિચાર વારંવાર કરવો યોગ્ય છે.
382મો પત્ર પૂરો થયો, આનું વિવેચન નથી. પત્રાંક 383 એ કોના ઉપર છે નામ નથી. મુંબઈ જેઠ 1948. વિચારવાન પુરુષને કેવળ ક્લેશ રૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી અને ભાષે છે એવું ત્રણેય કાળને વિશે સંભવતું નથી. અત્રે આત્મભાવે સમાધિ છે, ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. આમાં કહ્યું કૃપાલદેવે કે વિચારવાન પુરુષને કેવળ ક્લેશ રૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. કૃપાલદેવ પોતાના ભાવ દર્શાવે છે કે વિચારવાન જે પુરુષ હોય, નાની પુરુષો, કે એમને તો આ સંસાર કેવળ ક્લેશ રૂપ જ ભાસે છે. આ સંસારમાં સુખ છે જ નહીં, ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે એટલે આત્માના ભાવથી કરીને જન્મવાન તો નિશ્ચય પ્રતિજ્ઞા છે. ઉદયાધીન એકાદ ભાવ લેવો પડે, પણ એ કર્મને આધીન છે, અમારી તો કોઈ ઈચ્છા નથી. એ તો સ્વરૂપ અહીંયા છે ત્યાં પરમાત્મા સ્વરૂપ થયા છીએ, એટલે જ્યાં છે ત્યાં પરમાત્મા સ્વરૂપ જ છે. માટે ફરી આત્મભાવે જન્મવાની તો અમારી નિશ્ચય પ્રતિજ્ઞા છે, એટલે અમારે પુનર્જન્મ લેવો નથી. એવી પ્રતિજ્ઞા લેવી હોય તો કે લઈ શકા, પણ એવા પુરુષો જ લઈ શકે કે અમારે બીજી માં કરવી નથી, બીજાનું ગજું નથી. આત્મ સ્વરૂપમાં જેને રમણતા થઈ છે એમને જ આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. વિચારવાન પુરુષને કેવળ ક્લેશ રૂપ ભાસે છે એવો આ સંસાર, તેને વિશે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી. કૃપાલ કે જે ત્રણેય કાળને વિશે, ભૂત ભવિષ્ય વર્તમાન, ભવિષ્ય અનંત કાળ છે, ભવિષ્યમાં અનંત કાળમાં પણ કૃપાલ કે છે કે અમને આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષે નહીં, કેમ કે પોતે ક્ષાયક સંકિતિ છે, જેની સાથે પ્રકૃતિઓ મૂળમાંથી નાશ પામી, એટલે એમને કદી પણ વિપરીત શ્રદ્ધાન થાય જ નહીં. કેવડી જેવી શ્રદ્ધા હોય છે, ક્ષાયક સમ્યક દર્શનની નિર્મળતા કેવડી અને ક્ષાયક સમ્યક દર્શનની એક સરખી હોય છે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે, એટલે કે સંસાર સુખરૂપ છે એવું અમને હવે ત્રણેય કાળમાં નહીં ભાસે. ત્રણેય કાળને વિશે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાષ્યમાન થવા યોગ્ય નથી અને ભાસે એવું ત્રણેય કાળને વિશે સંભવતું નથી, કેમ કે ક્ષાયક શ્રદ્ધાન હોવાથી ત્રણેય કાળમાં સંસારમાં સુખ છે એમ અમને કોઈ કાળે પણ નહીં ભાસે. અત્રે આત્મભાવે સમાધિ છે, ઉદય ભાવ પ્રત્યે ઉપાધિ વર્તે છે. આત્મા તો સ્વરૂપસ્થ છે, સમાધિ છે આત્મામાં, પણ ઉદયમાં તો ઉપાધિ જ વર્તે છે. હવે આ બીજા પેરેગ્રાફમાં બીજી વાત કરે છે. શ્રી તીર્થંકરે 13મા ગુણસ્થાન કે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે. શ્રી તીર્થંકર ભગવંતોએ 13મા ગુણસ્થાન કરેલા કેવડી ભગવંત, એ કેવડી ભગવંતની કેવી દશા હોય તે વર્ણવી છે. શ્રી તીર્થંકરે 13મા ગુણસ્થાન, 13મા સ્થાન કે એટલે ગુણસ્થાન કે વર્તતા પુરુષનું નીચે લખ્યું છે તે સ્વરૂપ કહ્યું છે. કેવડીનું કેવું સ્વરૂપ હોય તે જણાવે છે. આત્મા ભાવને અર્થે સર્વ સંસાર સમૃદ્ધ કર્યો છે જેણે, અર્થાત સર્વ પ્રકારની ઈચ્છા જેના પ્રત્યે આવતી નિરોધ થઈ છે એવા નિર્ગ્રંથને સત્પુરુષને 13મે ગુણસ્થાન કે કહેવા યોગ્ય છે. આત્મભાવને અર્થે જેણે સર્વ સંસાર સંકોચી સાંકડો કરી દીધો છે,
अर्थात सर्व प्रकार की इच्छा जेना प्रति आवती निरोध थी गई, रोकाई गई, केवड़ी थी गया, इच्छा मात्र नो नाश थी गयो। हवे एनी इच्छा कोई पदार्थ कोई काले कोई पदार्थ की इच्छा थवानी नथी, एवा निर्ग्रंथ ने, एवा आत्मना एवा महात्मा ने जेनी राग देश अज्ञानी ग्रंथि संपूर्ण छेदाई गई, एवा निर्ग्रंथ ने एवा सत्पुरुष ने तेरवे गण स्थान के कहवा योगी छे। मन समिति युक्त केवड़ी भगवंतो, मन समिति युक्त, वचन समिति युक्त, काय समिति युक्त, कोई पण वस्तु ने ग्रहण त्याग करता समिति युक्त, आदान भंडवल समिति, कोई पण वस्तु ने ग्रहण त्याग करता समिति युक्त, दीर्घ शंका आदि नो त्याग करता समिति युक्त, परिस्थापनिका समिति, मन ने संकोचनार गुप्ती, मन वचन कायनी गुप्ती प्रवर्तनार होय छे, मन ने संकोचनार, वचन ने संकोचनार, काया ने संकोचनार, सर्व इंद्रियो ना संकोचपणे ब्रह्मचारी ले गुप्त गुप्त राखनार, सर्व इंद्रियो ने संयम थई गयो संपूर्ण, जेने इंद्रिय संयम प्राणी संयम जेने संपूर्ण छे, एवा सर्व इंद्रियो ना संकोचपणे ब्रह्मचारी उपयोग पूर्वक चालनार, उपयोग पूर्वक रहनार, उपयोग पूर्वक बैसनार, उपयोग पूर्वक शयन करनार, उपयोग पूर्वक बोलनार, उपयोग पूर्वक आहार लेनार, अने उपयोग पूर्वक श्वासोच्छ्वास लेनार, आंखनु एक निमिष मात्र पण उपयोग रहित चलन न करना, के उपयोग रहित जनी क्रिया नथी, तेवा आ निर्ग्रंथ ने एक समय क्रिया बंधाय छे, बीजे समय वेदाय छे, त्रीजे समय ते कर्म रहित होय छे, अर्थात चौथे समय ती क्रिया संबंधी सर्व चेष्टा निवृत्त थाय छे। श्री तीर्थंकर जेवा ने केवो अत्यंत निश्चल अनुभव वगैरे अपूर्ण, एटले जे केवड़ी भगवान छे ए एमने संपूर्ण गुप्ती छे, संपूर्ण समिति छे, बधु उपयोग पूर्वक एमनी सहजे बधी क्रिया थई रही छे, निमिष मात्र पण उपयोग रहित वर्ता नथी, अने एवा निर्ग्रंथ केवड़ी भगवंत ने एक समय मन वचन काया ने योग छे माटे एक समय कर्म आवे छे, अने बीजा समय भोगवाई जाय छे, त्रीजा समय खरी जाय छे, एले एमने इरियापथिक बंद छे, सांप्रदायिक बंद नथी, ए कर्म एमने पसार भावनथी माटे विशेष स्थिति अनुभाग पड़तो नथी, पण मन वचन काया ने योग छे माटे कर्म आवे छे, कर्म करणानुयोगना हिसाबे, अने एक समय कर्म आवे बीजा समय तो भोगवाई जाए, त्रीजा समय खरी जाए छे, अने चौथा समय तो ते क्रिया संबंधी सर्व चेष्टाओथी निवृत्त थई जाए छे। आ प्रमाणे विशेष कई आगळ कृपालुने आ संबंधी लखवुं हतुं, पण कोई कारण से लखायुं नथी माटे छेल्ले अपूर्ण एम लख्युं छे। क्यूँ छेल्लू जे अपूर्ण छे ते, हाँ, शयन करना उपयोग पूर्वक आहार लेना, एमो बे भेद छे, शरीर छे तो आहार छे, हवे दिगंबर सीतामुनि मान्यतामां फरक छे, एक के छे कपड़ा ले छे के नथी लेता, हवे एम ले तो आपणे क्यां बात छे, अने बीजी रीते ले तो आपणे बात नथी, बराबर छे। हवे आप कोई के आपने पुद्गल परमाणु थी बधु शरीर होय छे एटले ग्रहण थई जाय, एक पक्ष एम के छे, सीतामुनि के छे कपड़ा ले छे, कोई ने देखाय नहीं एम के छे, एम के छे जे होय मान्यता है मान्यता, अपने एनाथी कोई प्रयोजन नथी। कृपालुनु शुं छे, दिगंबर एम के छे, सीतामुनि एम के छे, ज्यां विवाद होय तेने वात ने अपने एक बाजू मूकी देवी। आ प्रमाणे आ पत्र पूरो थयो, एनु विवेचन छे संक्षेप मां, पत्रांक 383 नो विवेचन। श्रीमद राजचंद्र आश्रम अगाध, आसो शुद्ध बीज सम्मत 2009। विवेचन, क्लेशित भाव थवानुं कारण अन्य वस्तु ने मारी मानवीय छे, क्लेशित भाव थवानुं कारण अन्य वस्तु ने मारी मानवीय छे, मारू माने तो क्लेश थाय, मारू न माने तो क्लेश शुं, अने क्लेश न था ए समाधि छे। क्लेशित भाव थवानुं कारण शुं छे, मारा पण अहम भाव के ममत्व भाव ए सर्व दुखनुं मूळ छे,
क्लेशित भाव थवानु कारण अन्य वस्तु जे पोतानी नथी, आत्मा थी बधु पर छे, असंख्यात प्रदेश सिवा आत्मा नु बीजू कई छे ज नहीं।